બાળકોને પ્રિય અને વિટામિન સી થી ભરપૂર એવી સ્ટ્રોબેરીના આજે મોટા શહેરો સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ અનેક ચાહકો છે। સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રના મહાબલેશ્વર અને અન્ય ખેડવાળા વિસ્તારોમાં થતી હોય છે। અત્યાર સુધી મહાબલેશ્વરની માનીતી એવી આ ખાટી મીઠી રસપ્રદ સ્ટ્રોબેરી હવે ગુજરાતના સાપુતારાની પણ ઓળખ બની ગઈ છે। ડાંગના આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે સીઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે। खास करीने भेजवाळी अने ठंडी आबोहवामां पाकती स्ट्रॉबेरी ने सापुतारानी तळेटी वाला विस्तारोमां अनुकूल वातावरण मळी रहेता अहींयाना खेडूतो ऑक्टोबर मासथी मे महीना सुधी स्ट्रॉबेरीनी खेती करी सारी आवक मेळवता थया छे। सापुतारामां कुदरती सौंदर्य निहाळवा आवता लोको हवे स्ट्रॉबेरीने पण सापुतारानी ओळख गणावे छे अने एटले ज आजे गुजरात सहित महाराष्ट्र अने महाबलेश्वरना बजारमां पण सापुतारानी स्ट्रॉबेरीनी मांग वधी छे। अत्यार सुधी डांगनी प्रजा टामेटा ने डांगर जेवी परंपरागत खेती ज करती हती, परंतु दिवसे ने दिवसे स्ट्रॉबेरीनी मांग वधता आजे आहवाना 20 थी वधु गामोमां खेडूतो स्ट्रॉबेरीनी खेती करता थया छे। आदिवासी खेडूतोने पगभर करवा डांगमां सरकारे पण सहाय पूरी पाडी छे। सरकारना बागायत विभाग द्वारा स्ट्रॉबेरीनी खेती माटे सबसिडी पण आपवामां आवे छे। ડાંગના ગરીબ ખેડૂતોને રોકડિયા પાક તરફ વાળવા ડાંગના બાગાયત વિભાગે ખૂબ જ મહેનત કરી છે। છેલ્લા 19 વર્ષથી મહેનત બાદ હવે ડાંગના ખેડૂતો આ પાકથી ખૂબ જ મોટી આવક મેળવતા થયા છે। બાગાયતી અધિકારીના જણાવ્યા મુજબ સ્ટ્રોબેરીના પાક માટે રનર્સની જરૂર હોય છે। રનર્સ માટે ડાંગની આબોહવા મહાબલેશ્વર કરતાં પણ ખૂબ અનુકૂળ રહેતા મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના છોડ માટેના રનર્સ લેવા ખેડૂતો સાપુતારા આવે છે અને તેનાથી પણ અહીંના આદિવાસી ખેડૂતોને ખૂબ સારી આવક મળી રહે છે। મેં પુણે સે આયા હું। સાપુતારા કા વેધર યહાં પે બહોત અચ્છા હૈ। મેને અભી અભી પેરાગ્લાઇડિંગ કિયા, બહોત બહોત અચ્છા એક્સપીરિયન્સ થા। ઓર કલ હમ લોગ બોટિંગ ગયે થે ઓર બહોત સારે અધર એક્ટિવિટીઝ કે જૈસે ટ્રેકિંગ કિયા સુબહ કો ઓર ફિર બોટેનિકલ ગાર્ડન્સ ગયે, હથકર ફોર્ટ ઓર એડવેન્ચર પાર્ક। સરપંચ શ્રી માલેગાંવ ગુરુગ્રામ પંચાયત સાપુતારાની તળેટીમાં આવેલ માલેગાંવ, જ્યાં પિંટિયાભાઈ જે ખેડૂત છે એમને એમના 1 એકર જેટલી જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરેલ છે અને જે સ્ટ્રોબેરી જે કરેલ છે, સ્ટ્રોબેરીની જે ખેતી કરેલી છે એ પ્યોર ઓર્ગેનિક છે। એમાં માત્ર ને માત્ર સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરેલ છે અને સાપુતારાના દ્રષ્ટિએ જે સાપુતારા પ્રવાસન સ્થળ છે તો ત્યાં પ્રવાસીનો વધારે ભરાવ હોવાથી સ્ટ્રોબેરી અહીંયા જે કરે છે અને જે સ્ટ્રોબેરી વેચાણ માટે સાપુતારા લઈ જાય છે તો એમને સારો એવો ભાવ્ય મળી રહી છે અને અમે ખેડૂતને વારંવાર પ્રોત્સાહિત કરીએ કે ઓર્ગેનિક ખેતી કરો ને એમનાથી ખેડૂતને સારી એવી રકમ એ મળી રહી છે। હું નાસિકથી આવી છું। નાસિકથી હમણાં ઉનાળાનો કડક તાપમાંથી અહીંયા સાપુતારામાં આવ્યા છે ફરવા માટે હિલ સ્ટેશનમાં। તો અહીંયા ઘણું સરસ વાતાવરણ છે, સરસ સુંદર ક્લાઇમેટ છે, ઠંડક છે અને અહીંયા એડવેન્ચર પાર્ક, ટેબલ પોઈન્ટ, પેરાગ્લાઇડિંગ એ બધું ઘણું સરસ છે। એન્ડ એડવેન્ચર પાર્કમાં તો ઘણી ફાઇન ફાઇન એમ રાઇડ્સ છે, એમાં પંજી જમ્પિંગ છે, છોકરાઓને રમવા માટે ઘણું સરસ છે અને બધા બહુ એન્જોય કરે છે। તો સાપુતારામાં ઘણું ખાસું ડેવલપ થયું છે અને ઘણી મજા આવે છે અમને બધાને, બહુ સરસ છે।